ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ ચોથી બારમાં શ્રીમદ ગીતા ભણાવવાની ભલામણ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના શિક્ષણ વિભાગે હવેથી ધોરણ ચોથી બારના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે હવે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે આ અંગે રાજ્ય સરકારે ભલામણ કરી છે કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના શૈક્ષણિક વર્ષમાં ચોથી બારના વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરાવવામાં આવે હવે આપણે વાત કરીશું ભારત કરંટ અફેર્સ વિશે એક્સપાન્ડિંગ હીટ રિઝિલિયન્સ રિપોર્ટ એક્સપાન્ડિડ હીટ રેઝિલિયન્સ નામના એક રિપોર્ટ મુજબ ભારતના શહેરો અને જિલ્લાઓએ ઉનાળા દરમિયાન નબળા લોકોના રક્ષણ માટે તેમના પ્રયાસો વધારવા જોઈએ ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી અનુસાર આ અહેવાલ એવા સમયે બહાર પાડવામાં આવ્યો છે કે જ્યારે દેશમાં ઓગણીસો પછી સૌથી ગરમ માર્ચ તાજેતરમાં નોંધાવવામાં આવ્યો છે માર્ચ બે હજાર બાવીસમાં પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં તાપમાન ચાલીસ થી વધુ એટલે કે ત્યાં સુધી પહોંચી ગયું છે આ રિપોર્ટ અનુસાર દેશના શહેરો હીટ વેવની ઝપેટમાં છે કેરળ અને હિમાચલ પ્રદેશમાં અતિશય તાપમાન નોંધાઈ રહ્યું છે નોંધનીય છે કે આ રાજ્યોમાં વેવનો કોઈ ઇતિહાસ નથી આ રિપોર્ટ નેચરલ રિસોર્સ ડિફેન્સ કાઉન્સિલ NRDC દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર બે હજાર ઓગણીસ માં હીટ વેવ થી પ્રભાવિત રાજ્યોની સંખ્યા અઠ્યાવીસ હતી જ્યારે બે હજાર અઢાર માં તે ઓગણીસ હતી. નેક્સ્ટ ટોપિક છે વોટર કોન્ક્લેવ બે હજાર બાવીસ. ઇન્ડિયન વોટર વેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અગિયારમી અને બારમી એપ્રિલ ના રોજ આસામના દિબ્રુગઢ ખાતે વોટરવેઝ વેઝ કોન્ક્લેવ બે હજાર બાવીસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવનો ઉદ્દેશ્ય દેશના ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક જરમાર્ગ ઇકોસિસ્ટમની સંભાવ સંભવિતાનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો આ કોન્કલેમના ઉદ્યોગ ભાગીદાર ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી હતા આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન બંદર શિપિંગ અને જળમાર્ગ અને આયુષ્ય મંત્રી સર્વાનંદ સોનાવર દ્વારા કરવામાં આવ્યું હતું પીએમ ગતિશક્તિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની આકાંક્ષાઓને અનુરૂપ વોટર કોન્ક્લેમનો ઉદ્દેશ્ય ઉત્તર પૂર્વીય પ્રદેશમાં આર્થિક પ્રવૃત્તિઓને ઉત્તેજિત કરવા અને રોજગારીનું સર્જન વધારવા માટે બહુવિધ પ્રોજેક્ટ્સનો ઝડપી વિકાસ કરવાનો છે. પછીનો ટોપિક છે સમાનતા દિવસ તમિલનાડુ રાજ્યએ ચૌદ એપ્રિલ એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને સમાનતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આ પ્રસંગે આ પ્રસંગ નિમિત્તે તમિલનાડુની તમામ કચેરીઓમાં શપથ લેવામાં આવ્યા હતા. આ શપથ જાતિ ભેદભાવ સામે લેવામાં આવ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કૃત્યોપન તમિલમાં અનુવાદિત અને પ્રકાશિત કરવામાં આવશે પછીનો ટોપિક છે ભારત ઇજિપ્તને ઘઉં સપ્લાય કરશે યુક્રેન અને રશિયામાંથી ઘઉંના વિશ્વના સૌથી મોટા આયાતકાર ઇજિપતે ભારતને ઘઉંના સપ્લાયરમાંના એક તરીકે મંજૂરી આપી છે ભારત લગભગ દસ લાખ ટન ઘઉંનો સપ્લાય કરશે જેમાંથી બે લાખ ચાલીસ હજાર ટન એપ્રિલમાં સપ્લાય કરવામાં આવશે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં રશિયા યુક્રેન કટોકટી પછી વૈશ્વિક માંગમાં વધારો થતા ભારતે દસ થી મિલિયન ટન ઘઉંની નિકાસ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે હવે આપણે વાત કરીશું વિશ્વ કરંટ વિશે પ્રથમ એમાં એસડી વન ગેલેક્સીની શોધ તાજેતરમાં જાપાનના ખગોળશાસ્ત્રીએ એસડી વન નામની નવી ગેલેક્સીની શોધ કરી છે જે અત્યાર સુધીની સૌથી દૂરનો અવકાશીય પદાર્થ હોવાનું માનવામાં આવે છે વૈજ્ઞાનિકોના મતે તેની આશ્ચર્યજનક ચમક હાલમાં સમજાવવી મુશ્કેલ છે અને તેના કેન્દ્રમાં એક વિશાળ હોલ અથવા અત્યંત વિશાળ આદિમ તારાઓની રચનાને કારણે લગભગ તેત્રીસ પોઈન્ટ ચાર અબજ પ્રકાશ વર્ષ દૂર સ્થિત છે તે અત્યાર સુધી શોધવામાં આવેલી સૌથી દૂરની જીએન ઝેડ ઇલેવન નામની આકાશ પણ દૂર છે આ ગેલેક્સી તેની અલ્ટ્રા તરંગ તરંગલંબાઈને કારણે અપવાદરૂપ તેજસ્વી છે જેનો અર્થ એ છે કે જે પણ તેનો પ્રકાશ ઉત્પન્ન કરે છે તે અત્યંત ગરમ છે પછીના આપણે ટોપિકની વાત કરવામાં આવે તો જીઓ ફેન થ્રી ઝીરો થ્રી ચીનનો પૃથ્વી અવલોકન ઉપગ્રહ ચીન સાત એપ્રિલ બે હજાર બાવીસના રોજ એક નવો પૃથ્વી અવલોકન ઉપગ્રહ લોન્ચ કર્યો છે આ સેટેલાઇટ ચીનના જમીન સમુદ્ર રડાર સેટેલાઇટ સમૂહનો ભાગ બનશે તે ચીનને તેના દરિયાઈ હિતોની રક્ષા કરવા મદદ કરવા માટે ઇમેજ કેપ્ચર કરશે આ ઉપગ્રહને અથવા આ ઉપગ્રહને ગાઉફેન થ્રી ઝીરો થ્રી નામ આપવામાં આવ્યું છે આ ઉપગ્રહને આયોજિત ભ્રમણ કક્ષામાં રહેલા ગાઉફેન થ્રી અને ગાઉફેન થ્રી ઝીરો ટુ ને જોડવામાં આવશે આ ત્રણ ઉપગ્રહ જમીન સમુદ્ર રડાર ઉપગ્રહ નક્ષત્રોની રચના કરશે અને સ્થિર વિશ્વસનીય સિન્થેટિક રડાર ઇમેજ કેપ્ચર કરશે પછીનો ટોપિક છે પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફ ઇમરાન ખાનની સરકારના પતન બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ ના પ્રમુખ શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે તેઓ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે પાકિસ્તાનમાં આવો પ્રથમવાર બન્યું છે કે જ્યારે દેશના વડાપ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થયો હોય નોંધનીય છે કે વર્ષ બે 2018 માં ઇમરાન ખાન દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા હતા આ છેરો ટોપિક છે બે 2026 ની કોમનવેલ્થ ગેમ્સ ઓસ્ટ્રેલિયામાં યોજાશે ઓસ્ટ્રેલિયાનો વિક્ટોરિયા રાજ્ય બે 2026 ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે મેલબોર્ન ની રાજધાની વિક્ટોરિયાને કોમનવેલ્થ ગેમ્સ ની યજમાનીનો અધિકાર મેળવવા માટે ખાસ સમયગાળો આપવામાં આવ્યો હતો વર્ષ બે હજાર અઢારમાં ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડ કોસ્ટ પર આ ગેમ્સનું આયોજન કર્યું હતું નોંધનીય છે કે ઇંગ્લેન્ડનું બર્મિંગહામ વર્ષ બે હજાર બાવીસના કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે પછીનો ટોપિક છે લેઝર મિસાઇલ સંરક્ષણ પ્રણાલી ઇઝરાયલે તાજેતરમાં મિસાઇલ સંરક્ષણ પ્રણાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું જેમણે મોર્ટાર રોકેટ અને ટેન્ક વિરોધી મિસાઇલોને અટકાવી છે આર્યન બીમ તરીકે ઓળખાતી ઇઝરાયલની નિર્મિત લેઝર સિસ્ટમ વધુ ખર્ચા રોકેટ ઇન્ટરસેપ્ટ સહિત હવાઈ સંરક્ષણ પ્રણાલીઓની શ્રેણીને પૂરક બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે આ લેઝર સિસ્ટમ જમીન પર હવામાં અને સમુદ્રમાં તૈનાત કરી શકાય છે હવે જે પણ આપણે ટોપિક જોયા તેના પછી કેવા ક્વેશ્ચન બની શકે તેની વાત કરી લઈએ સર્વપ્રથમ ક્વેશ્ચન આ મુજબ બને છે તાજેતરમાં કયા રાજ્ય ધોરણ છ થી બારમાં શ્રીમદ ભગવદ્ ગીતા ભણાવવાનું નક્કી કર્યું છે તો કે ગુજરાત રાજ્ય એસડી એચડી વન શું છે તો કે નવી સુધારેલી ગેલેક્સી છે ગાવ ફેન્ડ થ્રી કયા દેશનો પૃથ્વી અવલોકન ઉગ્ર છે ચીનનો પાકિસ્તાનના નવા વડાપ્રધાન નામ જણાવાનું છે શાહબાદ શરીફ એક્સપાન્ડિંગ હીટ રિઝિલિયન્સ નામના એક રિપોર્ટ અનુસાર કયા બે રાજ્યોમાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે કેરળ અને હિમાચલ પ્રદેશ વર્ષ બે હજાર છવ્વીસની કોમળત ગેમસ કયા દેશમાં યોજાશે ઓસ્ટ્રેલિયા ક્યાં સારા તાતરમાં વોટર કોંકલિઓ બે હજાર બાવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ડિબ્રુગઢ આસામ ખાતે તાજેતરમાં કયા રાજ્યએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિને સમાનતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી તો કે તમિલનાડુ કયા દેશે તાજેતરમાં લેઝર મિસાઇલ સંરક્ષણ પ્રણાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું તો કે ઇઝરાયલ અને અંતિમ ક્વેશ્ચન છે કે ભારત ઇજિપ્તને કેટલા લાખ ટન ઘઉં સપ્લાય કરશે તો કે દસ લાખ ટન સો વિદ્યાર્થી મિત્રો વીક પંદરની પીડીએફ સમજૂરીનો ગયા પૂર્ણ કરીએ મળી આગળ કીપ લર્નિંગ અને ગોડ યુ ઓલ